नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 7 सब्जेक्ट इंग्लिश। तो लास्ट लेक्चर्स में आपणे स्टोरी एना क्वेश्चन आंसर्स जोया। तो हवे जोईए आपणे डायलॉग्स, बराबर। तो अहींया तमने जोवा मळे छे, कम्प्लीट ध फॉलोइंग डायलॉग्स यूजिंग ध वर्ड्स गीवन इन ध ब्रेकेट्स, बराबर। એટલે કે આપણને આ જે બ્રેકેટ્સમાં જે વર્ડ્સ આપ્યા છે, સેન્ટેન્સીસ આપ્યા છે, તો એનો યુઝ કરીને આપણે ડાયલોગ્સ છે એ કમ્પ્લીટ કરવાના છે, બરાબર। તો ડાયલોગ જોતા પહેલાં આપણે એના જે આન્સર્સ છે તો એ આપણને એમાં શું કહેવા માંગે છે ખબર હોવી જોઈએ, તો આપણને ખબર પડે કે કયો આન્સર એ ક્યાં આવે, બરાબર। તો પહેલું રીડ કરીએ। આઈ વોન્ટ ટુ ગો હોમ, એટલે કે મારે ઘરે જવું છે। સેકન્ડ છે, મે આઈ કમ ઇન, એટલે કે હું આવી શકું, પરમિશન લે છે। ડેફિનેટલી, એટલે કે ચોક્કસ। આઈ હેવ ફીવર, બરાબર, એટલે કે મને તાવ છે। આઈ એમ નોટ વેલ, એટલે કે મને સારું નથી, બરાબર। તો આપણે પહેલાં રીડ કરી લઈએ આખો ડાયલોગ। તો સાગર સેઝ, ખાલી જગ્યા સર, બરાબર, આપણને ખબર નથી આન્સર શું આવશે। મિસ્ટર પંડ્યા સેઝ કમ ઇન સાગર, સાગર સેઝ સર ખાલી જગ્યા, મિસ્ટર પંડ્યા વાય, સાગર સેઝ ખાલી જગ્યા, એ શું કહે છે આપણને ખબર નથી। મિસ્ટર પંડ્યા સેઝ વોટ હેપન, શું થયું, સાગર કંઈક આન્સર આપતો હશે। મિસ્ટર પંડ્યા સેઝ ઓકે, પ્લીઝ બ્રિંગ અ લીવ નોટ ટુમરો, બરાબર, એટલે કે આવતીકાલે તું લીવ નોટ છે એટલે કે રજા ચીઠ્ઠી છે લઈ આવજે। સાગર સેઝ ખાલી જગ્યા થેન્ક યુ સર, બરાબર। તો હવે આન્સર જોઈએ આપણે, તો આપણને ખબર પડશે। સાગર સેઝ ખાલી જગ્યા સર, બરાબર। તો આઈ વોન્ટ ટુ ગો હોમ ડાયરેક્ટ તો નહીં કહી, મે આઈ કમ ઇન, બરાબર। સાગર સેઝ આ જોઈએ આપણે મૂકીને, સાગર સેઝ મે આઈ કમ ઇન સર, બરાબર। સાગર કહે છે કે હું આવી શકું સર, તો એ આન્સર બરાબર છે। તો આવશે પહેલું મે આઈ કમ ઇન, બરાબર। મે આઈ કમ ઇન સર, મિસ્ટર પંડ્યા સેઝ ઓકે, સોરી, કમ ઇન સાગર, ઓકે, સાગર સે સર ખાલી જગ્યા, એટલે શું કહેતો હશે, તો જોઈએ। આઈ વોન્ટ ટુ ગો હોમ, ડેફિનેટલી, આઈ હેવ ફીવર, આઈ એમ નોટ વેલ, બરાબર। તો એ ડાયરેક્ટ તો નહીં કે મને તાવ છે, ડેફિનેટલી એટલે ચોક્કસ પણ નહીં કે, આઈ એમ નોટ વેલ, મને સારું છે, સારું નથી એવું પણ નહીં કે, તો હશે આઈ વોન્ટ ટુ ગો હોમ, એટલે કે મારે ઘરે જવું છે। આઈ વોન્ટ ટુ ગો હોમ, બરાબર। મિસ્ટર પંડ્યા સેઝ વાય, બરાબર, એ પૂછે છે કેમ, સાગર કંઈક કહે છે, મિસ્ટર પંડ્યા સેઝ વોટ હેપન, એટલે કે શું થયું, તો આના વચ્ચેનું શું હશે, રીડ કરીએ આપણે ત્રણ। ડેફિનેટલી, આઈ હેવ ફીવર, આઈ એમ નોટ વેલ, બરાબર। તો આન્સર આવશે આઈ એમ નોટ વેલ, બરાબર, શા માટે, કેમ, એટલે પછી સાગર આન્સર કરતો હશે કે આઈ એમ નોટ વેલ, એટલે કે મને સારું નથી। મિસ્ટર પંડ્યા સેઝ વોટ હેપન, એટલે કે મિસ્ટર પંડ્યા પૂછે છે કે શું થયું એમ, સાગર સેઝ, એટલે પછી એ કહેતો હશે કે આઈ હેવ ફીવર, બરાબર, એટલે કે મને તાવ છે। મિસ્ટર પંડ્યા સેઝ ઓકે, પ્લીઝ બ્રિંગ અ લીવ નોટ ટુમોરો, બરાબર। સાગર સેઝ ખાલી જગ્યા થેન્ક યુ સર, ડેફિનેટલી, એટલે કે ચોક્કસ, બરાબર। ઓકે, સમજ પડી ગઈ। તો જોઈએ આપણે ચાર નંબર અને અહીંયા આવશે સેકન્ડ નંબર, ઓકે। તો જોઈએ આપણે નેક્સ્ટ ડાયલોગ।
तो पहला आना आंसर्स छे ये જોઈ લઈએ અને સમજી લઈએ. વોટ કેન આઈ ડુ, બરાબર, એટલે કે હું શું કરી શકું. પછી છે વોટ આર યુ ડુઈંગ, એટલે કે તું શું કરે છે. યુ આર વેલકમ, બરાબર. આઈ વિલ ટીચ યુ, હું તને ભણાવીશ. વિલ યુ હેલ્પ મી, શું તું મને મદદ કરીશ. ઓકે, તો રીડ કરીએ ડાયલોગ. મિતા ખાલી જગ્યા ક્વેશ્ચન માર્ક, બરાબર. જતીન આઈ એમ વોચિંગ ટીવી, બરાબર, એટલે જતીન કહે છે કે હું ટીવી જોઉં છું, એટલે કે એની સામે પહેલાં પૂછ્યું હશે કે તું શું કરે છે. ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ, મિતા ખાલી જગ્યા પ્લીઝ, બરાબર, એટલે કે કંઈક પૂછતા હશે. જતીન સે શ્યોર, ખાલી જગ્યા ફોર યુ. મિતા સેઝ આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ સમ, એટલે કે હું આ સમ છે એ મને સમજ પડતી નથી. જતીન સેઝ ઓ ખાલી જગ્યા કમ, બરાબર. મિતા થેન્ક યુ, જતીન કંઈક કહેતા હશે ફરી વાર, બરાબર. તો મિતા ખાલી જગ્યા, બરાબર, એટલે કે કંઈક કહે છે. તો જોઈએ, વોટ કેન આઈ ડુ, વોટ આર યુ ડુઈંગ, યુ આર વેલકમ, આઈ વિલ ટીચ યુ, વિલ યુ હેલ્પ મી, બરાબર. તો મિતા ખાલી જગ્યા, વોટ કેન આઈ ડુ, તો નહીં હોઈ શકે. વોટ આર યુ ડુઈંગ, તો ડાયરેક્ટ પૂછ્યું હશે. મિતા સેઝ વોટ આર યુ ડુઈંગ, બરાબર, એટલે કે તું શું કરે છે. વોટ આર યુ ડુઈંગ, બરાબર, એટલે જતીન કહે છે આઈ એમ વોચિંગ ટીવી. ઓકે, તો નેક્સ્ટ, મિતા ખાલી જગ્યા પ્લીઝ, બરાબર, એટલે કે મિતા છે કંઈક કહેતી હશે, વિનંતી કરે છે, એટલે કંઈક રિક્વેસ્ટની વસ્તુ હશે. વોટ કેન આઈ ડુ, એ તો નહીં હોઈ શકે. યુ આર વેલકમ, બરાબર. આઈ વિલ ટીચ યુ, વિલ યુ હેલ્પ મી પ્લીઝ, બરાબર થયું. જો એટલે મિતા કહે છે વિલ યુ હેલ્પ મી પ્લીઝ, વિનંતી કરે છે કે તું શું મને મદદ કરીશ. જતીન સેઝ શ્યોર, ખાલી જગ્યા ફોર યુ, બરાબર, એટલે કે વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તારા માટે શું કરી શકું, બરાબર. વોટ કેન આઈ ડુ ફોર યુ, હવે મિતા કહે છે આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ સમ, બરાબર, એટલે કે આ જે દાખલો છે મને સમજ પડતી નથી. જતીન સેઝ ઓ ખાલી જગ્યા કમ, બરાબર, એટલે કે જતીન શું કહેતો હશે. તો કીધું હશે આઈ વિલ ટીચ યુ કમ, હું તને ભણાવીશ, તું આવી જા, બરાબર, એટલે કે આઈ વિલ ટીચ યુ, બરાબર. ફોર નંબર નું. મિતા સેઝ થેન્ક યુ, જતીન સેઝ ખાલી જગ્યા, એટલે કે હશે યુ આર વેલકમ, યુ આર વેલકમ, બરાબર. ઓકે, તો જોઈએ નેક્સ્ટ એક્ટિવિટી. તો એના પછીની એક્ટિવિટી છે ડેટા, બરાબર. આ આપણે એક્ઝામ માટે પણ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગીવન બિલો ઇટ, બરાબર, એટલે કે આપણે ક્વેશ્ચન આન્સર જોયા, બરાબર. તો ક્વેશ્ચન આન્સરમાં કઈ રીતે આપણે સવાલના જવાબ આપીએ છીએ પેરેગ્રાફ ઉપરથી, તો સેમ એ જ રીતનું છે. પણ અહીંયા આપણને ડેટા આપવામાં આવ્યો છે, ગમે એ કાર્ડ હોઈ શકે, બિલ હોઈ શકે, બરાબર.
तो एना ઉપરથી આપણે અમુક જે પ્રશ્ન હોય તો એના આન્સર કરવાના રહેશે બરાબર તો પહેલા આપણે જોઈ લઈએ કે શું છે આ તો આદિત્ય બુક સ્ટોર બરાબર આદિત્ય બુક સ્ટોર છે એનું એડ્રેસ છે 12 સી દેવમ ક્રેસેન્ટ રોડ ભાવનગર બરાબર નેમ છે શ્રેયા દવે ડેટ છે 12 જૂન 2013 બરાબર નંબર 1 2 3 4 આઇટમ્સ શું શું લીધી છે તો સિંગલ લાઇન નોટબુક લોંગ બુક એટલાસ ડિક્શનરી એ આપણને ક્વોન્ટિટી આપવામાં આવી છે કે કેટલી કેટલી વસ્તુ લીધી છે એનો રેટ છે બરાબર અને ટોટલ અમાઉન્ટ છે ને અહીં આપણને ફાઇનલ જે છે એ આપવામાં આવ્યું છે બરાબર એટલે આપણને ખબર પડે કે આ કોઈક બિલ છે બરાબર તો હવે આપણને બિલ બતાવવામાં આવ્યું છે તો એના ઉપરથી અમુક ક્વેશ્ચન હશે બરાબર તો આપણે એના આન્સર કરવાના રહેશે ઓકે તો આપણે આ જોઈ લીધું તો હવે જોઈએ કે એના ઉપરથી ક્વેશ્ચન ગયા ગયા છે બરાબર તો ક્વેશ્ચન રીડ કરશું અને આમાંથી આપણે આન્સર છે શોધવાની ટ્રાય કરશું તો જોઈએ ક્વેશ્ચન તો અહીંયા આપણને જોવા મળે છે ફર્સ્ટ ક્વેશ્ચન વિચ આઇટમ કોસ્ટ રૂપીઝ 190 બરાબર એટલે કે કઈ આઇટમ કઈ વસ્તુની કિંમત છે 190 રૂપિયા છે તો આપણે પહેલાં બિલમાં જોવું પડશે તો અહીંયા આપણને જોવા મળે છે રેટ બરાબર અમાઉન્ટ તો એમાં 20 65 20 190 અમાઉન્ટ 190 ટોટલ બરાબર તો અહીંયા આપણને જોવા મળશે કે ડિક્શનરી છે તો એની કિંમત છે 190 રૂપિયા બરાબર તો આપણે આન્સર લખશું એના ઉપરથી તો શેની કિંમત હતી આપણે જોઈએ ડિક્શનરી બરાબર તો લખશું આપણે અ ડિક્શનરી કોસ્ટ ઇઝ રૂપીઝ 190 બરાબર સેકન્ડ જોઈએ વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ વન લોંગ બુક બરાબર એટલે કે એક લાંબી બુકની પ્રાઇસ શું છે તો જોઈએ આપણે બિલમાં તો અહીંયા આપણને જોવા મળે છે અહીંયા લોંગ બુક દેખાય છે બરાબર તો ક્વોન્ટિટી અહીંયા 2 છે બરાબર તો એને એકનો રેટ છે અહીંયા 65 બરાબર ને 2 લીધી છે એટલા માટે 130 થાય છે પણ આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે એકની પ્રાઇસ શું છે બરાબર તો અહીંયા આપણે શું થશે 65 રૂપીઝ ઓકે તો લખીએ આપણે આન્સર તો વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક બરાબર તો અહીંયાથી આપણે આન્સરની શરૂઆત કરીએ ધ પ્રાઇઝ ઓફ વન લોંગ બુક ઇઝ રૂપીઝ 65 બરાબર આપણને એકના જ કીધા છે એટલા માટે બરાબર આપણને ટોટલ બુકની પ્રાઇસ કીધી હશે લોંગ બુકની તો આપણે આવશે 130 બરાબર તો એના પછીનો ક્વેશ્ચન જોઈએ વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ બરાબર તો એના માટે આપણે બિલમાં જોવું પડશે કે શોપનું નામ શું છે તો અહીંયા આપણને જોવા મળે છે આદિત્ય બુક સ્ટોર બરાબર એટલે કે શોપનું નામ છે આદિત્ય બુક સ્ટોર તો આપણે લખીએ આન્સર શરૂઆત અહીંયાથી કરશું ધ નેમ ઓફ ધ શોપ લખીએ આપણે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ શું હતું આદિત્ય બરાબર તો આદિત્ય બુક સ્ટોર બરાબર નેક્સ્ટ હાઉ મેની સિંગલ લાઇન નોટબુક્સ ડીડ શ્રેયા બાય બરાબર એટલે કે શ્રેયાએ સિંગલ લાઇનની નોટબુક છે એ કેટલી ખરીદી તો જોઈએ આપણે બિલમાં તો અહીંયા જોવા મળે છે સિંગલ લાઇન નોટબુક બરાબર ક્વોન્ટિટી છે 6 બરાબર એટલે કે એણે
सिंगल लाइन की नोटबुक छे केटली खरीदी तो 6 बराबर तो लखी आपणे आंसर तो आपणे लखीए श्रेया अहींया बाई नू बॉट थई जशे श्रेया बॉट केटली हती तो 6 सिंगल लाइन नोट बुक्स बराबर लास्ट क्वेश्चन वॉट इज द टोटल अमाउंट ऑफ द बिल बराबर एट्ले कि बिल है तो यनी टोटल अमाउंट है ये केटलू है बराबर तो जो ये बिल में तो अँ आपने जोवा मळे छे 460 बराबर अँ टोटल छे टोटल बिल छे आ बराबर तो आप लखशू आंसर में 460 तो लखीए आपणे ध टोटल अमाउंट ऑफ द बिल इज ध टोटल अमाउंट ऑफ द बिल इज रुपीज 460 बराबर 460 बराबर तो आ प्रमाणे डेटा हसे आमां कदाच आपणे पेटर्न चेन्ज पण थाय बिलनी जगह कदाच कार्ड होई सके गमे ए वस्तु होई सके बराबर कोई एडवर्टाइजनुं कागळ होई सके ओके पण आपणने क्वेश्चन उपरथी आंसर लखता आवडवा जोईए अने आ खूब ज ईजी छे बराबर खाली आपणने समझ पड़ी जाए कि शू प्रश्न में शू पूछ्यू छे ने एटलू ज वस्तु आपणे आंसर में आपवानुं रहेशे बराबर तो आपणे मळीए नेक्स्ट लेक्चर में थैंक यू